बीते कई वक्त से बड़ौदा डेयरी का मुद्दा काफी चर्चा में है। कुछ वक्त पहले विधायक केतन इनामदार की ओर से बड़ौदा डेयरी के सत्ताधीशों पर सवाल उठाते हुए मंत्री ईश्वर भाई पटेल को पत्र लिखा गया था, जिसके बाद बड़ौदा डेयरी के सत्ताधीश आरोपों पर खुलासा देने के लिए सामने आए थे। हालांकि इसके बाद विधायक केतन इनामदार और बड़ौदा डेयरी के सत्ताधीशों के बीच सुलह हो गई थी और अब आखिरकार इस बहुचर्चित मुद्दे को लेकर विधायक केतन इनामदार की प्रतिक्रिया सामने आई है। विधायक केतन इनामदार का इस पूरे मामले पर कहना है कि ये मुद्दा केवल पशुपालकों के हित के लिए उठाया गया है, इसे किसी भी तरह का राजकीय स्वरूप ना दिया जाए। नमस्कार, केतन इनामदार आप सब समक्ष फरी एक वक्त अपना आशीर्वाद लेवा उपस्थित थयो छु अने मारी एक वात अपनी समक्ष मुकवा माटे आयो छु। छेल्ला एक वीक थी अलग अलग मुद्दाओं ने लईने कई ने कई रीते आपणे चर्चा में छे। हवे एने हुं ए रीते जोउं छुं के ज्यारे के राजकीय अवलोकन करवा वाला लोको राजकीय अवलोकन करता होय त्यारे हूँ अपना सोशल मीडिया माध्यम थी आपने एक जान करवा मांगू छू के बड़ौदा डेरी नो छेल्ला त्रणेक दिवस उपस्थित मुद्दो 15मी तारीखे साधारण सभा होय अने बड़ौदा डेरी ना भावफेरनी रकम नी आशाओ राखीने जयारे सभासदो बैठा होय त्यारे एक धारासभ्य तरीके एक सभासदो पोते मारी जोड़े रजूआत लईने आवता होय એમની ઈચ્છા હોય કે ભાઈ વર્ષમાં એક વખત જયારે સાધારણ સભા બેસતી હોય અને ભાવફેર મળતો હોય તો અમને ભાવફેરની રકમ સારી એવી મળવી જોઈએ। બીજા નંબરની અંદર મારા ધ્યાનમાં આવ્યું કે ભાઈ 675 રૂપિયા કિલો ફેટની રકમનો આપણે ડેરીમાં ભાવ છે દૂધનો, તો 675ની અંદર 650 રૂપિયા મંડળીને અપાય છે અને 25 રૂપિયા મંડળી ખાતે જમા રખાય છે। મારા માટે આ પણ એક વિષય એવો હતો કે ભાઈ 25 રૂપિયા જમા છે તો ભાવફેરની રકમ એક અલગ હોવી જોઈએ અને 25 રૂપિયા જે રકમ મળે છે એના વ્યાજ સહિત સભાસદોને પાછી મળે અને એના સિવાય બીજો ભાવફેરની રકમ મળે। સાથે સાથે અમુક નાની નાની મંડળીઓથી માંડીને સંઘ સુધીને નાના મોટા ભ્રષ્ટાચારની વાત મારા સમક્ષ આવી એટલે મેં એ મુદ્દો સહકાર મંત્રીને પત્ર દ્વારા લખીને મોકલ્યો। મારો હેતુ માત્ર ને માત્ર કોઈને નીચો પાડવાનો કે મારો કોઈ વ્યક્તિગત વેરભાવનો નહોતો, જેને જે રીતે લેવું હોય લઈ શકે છે, પણ રાજકીય અવલોકન ના કરીને હું એમને એક વસ્તુ કહું છું કે ભાઈ તમે જયારે પણ આ મુદ્દો જુઓ છો કે મુદ્દો જે છે એ પશુપાલકના હિતમાં છે, પશુપાલકોને લઈને છે, સભાસદો એટલે પશુપાલકો અને પશુપાલક પોતે એક લીટર દૂધ જયારે ભરતો હોય અને 100 ગ્રામ દૂધ પોતાના બાળક માટે પણ ઘરમાં ના રાખતો હોય અને 10 દિવસના પગારની રાહ જોઈને બેઠો હોય કે પગારની રકમ આવે તો કંઈક કામ લાગે, હું એ પશુપાલકોની વચ્ચે ઉછરેલો છું। મને રાજકારણ અમલ કરવાની કોઈ જરૂર નથી, મારા દરેક મુદ્દાઓ પ્રજાલક્ષી મુદ્દા હોય છે। બરોડા ડેરીના ચેરમેનને જયારે મોડી મંડળે ભાજપના મારા સૌ વડીલો અગ્રગણ્યોએ જયારે એમને બોલાવીને ભાજપ બરોડા ડેરીના ચેરમેન દિનુમામાને મારી સામે બેસાડ્યા ત્યારે મારી વાત એક જ હતી કે બરોડા ડેરી એ પશુપાલકોની એટલે સભાસદોની માલિકીની ડેરી છે, એની મહેનતની ડેરી છે અને આપણે સૌ પ્રતિનિધિ છે, એમનામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ રહી જાય એ ચાલે ના। અને જે મેં સહકાર મંત્રીને લખ્યો છે પત્ર એ સહકાર મંત્રીને લખવાની જરૂર એટલા માટે પડી કે જયારે પ્રશ્ન બરોડા ડેરીના સત્તાધીશો સામેનો હતો પણ જયારે મોડીઓની વાતને લઈને દિનુમામાં ચર્ચામાં અમારી સાથે બેઠા ત્યારે એમને પોતે કબૂલ્યું કે આ વખતની સાધારણ સભા 15મી તારીખે હોય ત્યારે પશુપાલકના હિતમાં જ નહીં લેવાશે, ભારતીયની રકમમાં 25 રૂપિયા જે બરોડા ડેરીની અંદર મંડળીઓના જમા રહે છે, કિલો ફેટ 675 હોય અને 650 ચૂકવાય છે અને 25 જમા રહે છે, એના સિવાયની રકમ પણ આ વખતે ભાવફેરની રકમ તરીકે અમે આપવાના છે, પશુપાલકને કોઈ પ્રકારનો તકલીફ ના પડે અને સારી એવી રકમ એના ખાતામાં જમા થાય સભાસદોના મંડળીઓના ખાતામાં, એ રીતે અમે ભાવફેરની રકમ આપવાના છે, એ મને હૈયાત ના આપી। સાથે સાથે ભ્રષ્ટાચારની વાતમાં મેં એમને જે વાત કરી કે ભાઈ નાની મોટી મંડળીઓમાં પણ ભ્રષ્ટાચાર થાય છે, ટેમ્પાની અંદર પણ ભ્રષ્ટાચાર થાય છે અને બરોડા ડેરીની અંદર પણ કોઈક જગ્યા પર ભ્રષ્ટાચારની કંઈક એ આવે છે, એમને મને કહ્યું કે કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ચલાવી નહીં લેવાય, કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર મારા ધ્યાન પર આવશે, નાનામાં નાનો સભાસદ 500 ગ્રામ દૂધ ભરતો સભાસદ પણ જો મારા સામે ભ્રષ્ટાચાર લાવશે તો ગમે તેવા કમરબંધીને નહીં છોડાય। આ મુદ્દા બાદ બરોડા ડેરીના ચેરમેનની ખાતરી બાદ ભારતીય જનતા પાર્ટીના મોડીઓના મધ્યસ્થીમાં એમની પોતાની જવાબદારીની સાથે આપણે આ બરોડા ડેરીની સામેની લડત એ અત્યારે લડત નહીં
લડત તો આપણે જીતીએ ત્યારે જ ચાલુ રહેવાની છે. બરોડા ડેરી એકલા માટે નહીં, જ્યાં જ્યાં લોકોને અન્યાય થાય, જ્યાં જ્યાં લોકોનો અવાજ કોઈ જગ્યા પર પહોંચાડવાની વાત આવશે, હર હંમેશ કેતની નામદાર મારી પ્રજાની સાથે રહેશે. હું ધારાસભ્ય છું, હું જનપ્રતિનિધિ છું, એ જનતાના આશીર્વાદથી છું, જનતાનો અવાજ બની શકું એવું જ હું પરમ કૃપાળુ પરમાત્માને હું પ્રાર્થના કરીને માગું છું કે હું કાયમ પ્રજાનો અવાજ બની શકું. પણ મેં જોયું છે કે રાજકીય અવલોકન થાય છે, લોકો સોશિયલ મીડિયામાં જેમ ફાવે એમ પોતપોતાની રીતે મારા ઓપોઝિટરો કંઈક ને કંઈક વાત લખતા હોય છે. હું આપણા માધ્યમથી એમને જાણ કરું છું કે કેતન ઇનામદારને પરિણામની કોઈ ચિંતા નથી. જયારે બીપીએલ યાદીના સર્વેની વાત આવી હોય, સુખી સંપન્ન માણસો લાભ લે છે અને ગરીબ માણસો રહી ગયા છે, આદરણીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવાની વાત આવી હોય, તો સમગ્ર ગુજરાતની જનતા વડી વતી એ રજૂઆત કરવાની મેં મારી જવાબદારી સમજી અને એ રજૂઆત કરતા પણ હું ખર્ચ કર્યો નથી. સારા મર્જની વાત હોય અને સારા મર્જ કરવાથી ડ્રોપઆઉટ રેશિયો વધશે એવી મને ચિંતા હતી, એ વાત આદરણીય શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને કરવાથી પણ હું ખર્ચ કર્યો નથી. અને વાત આવી ડેરીની, તો ડેરી 15મી તારીખની સાધારણ સભા સુધી મને જે એમને ખાતરી આપી છે ત્યાં સુધી મારે એમની રાહ જોવી જ જોઈએ. જયારે ડેરીના ચેરમેન કહેતા હોય, આદરણીય સંસદ સભ્ય શ્રી રંજનબેન ભટ્ટ હોય ઉપસ્થિત ત્યાં આગળ, જયારે આજ મીટીંગની અંદર પ્રભારી શ્રી પરાક્રમસિંહજી હોય અને આજ મીટીંગની અંદર જિલ્લાના પ્રમુખ અશ્વિનભાઈ હોય અને એમના બધાની જ વચ્ચે જયારે મને ખાતરી અપાતી હોય, તો 2 લાખ સભાસદો હતી એ હું વિશ્વાસ રાખું છું કે 15મી તારીખે 100% સભાસદોના હિતમાં નિર્ણય લેવાશે, મંડળીઓને સદ્ધર કરવાનામાં નિર્ણય લેવાશે. અને એજીએમની અંદર માત્ર ને માત્ર બરોડા ડેરીની એટલી જ નહીં પણ બરોડા ડેરીની નાની મંડળીઓ અને બરોડા ડેરીના નાનામાં નાના દૂધ પડતા સભાસદોની ચિંતા થશે એવો મને વિશ્વાસ છે. પણ જો કદાચ કોઈ જગ્યા પર કોઈ ચૂક રહી જશે તો મેં તમને કહ્યું એવું કે એટલી બરોડા ડેરી નહીં, સમગ્ર મામલે જ્યાં જ્યાં પ્રજાની તકલીફ હશે અને પ્રજાની વાત હશે ત્યાં કેતન એનો અવાજ બનીને ઉભો રહેશે. એ આજે નહીં, જન્મ જ્યાં જ્યારથી હું સમજતો થયો રાજકીય રીતે, મેં મારી પાપા પગલી ભરતો ભરતો અત્યારે આ જગ્યા પર પહોંચ્યો. મને ખબર છે કે હું આ જગ્યા પર છું એ માત્ર અને માત્ર મારી જનતાના આશીર્વાદ અને મારા જનતાના વિશ્વાસને કારણે છું. હું આ વિશ્વાસ કોઈ દિવસ તોડવા માટે જન્મ્યો નથી. અને બીજા નંબરની અંદર કે રાજકારણની અંદર ચૂંટણીઓ આવે ને ચૂંટણીઓ જાય એની મને કોઈ ચિંતા નથી. 2022 આવે, 27 આવે કે 32 આવે, પણ કેતન જીવશે ત્યાં સુધી પ્રજાનો અવાજ બનશે, પ્રજાની લાકડી બનશે. અને સાથે સાથે જયારે જયારે મારી જનતાની કંઈ પણ મુસીબતની વાત આવતી હોય ત્યારે હું એની હોપ બનીને એની સાથે આવ્યો છું એવી મારી સાવલી ડેસર તાલુકાની જનતાને પણ એટલો જ વિશ્વાસ છે. મારા આ 3 દિવસના જે મારા લડતમાં સભાસદો જોડાયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા મને જે સહયોગ આપ્યો, રાજકીય આગેવાનોએ જે મને સહયોગ આપ્યો, સંગઠનના હોદ્દેદારો જે મને સહયોગ આપ્યો અને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે જે મધ્યસ્થી કરી અને અત્યારે જે મને ખાતરી આપી એ બદલ હું એમનો દિલથી હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. પણ આગામી દિવસોની અંદર કોઈ પણ વાતને લઈને પ્રજાની વાત આવશે તો કેતન ઇનામદારની વાત પ્રજાની અવનો અવાજ બનીને રહેશે. બરોડા ડેરીના 15મી તારીખના સાધારણ સભામાં હું વિશ્વાસ રાખું છું કે જે ચેરમેન દિનુમામાએ જે મને ખાતરી આપી જે પ્રમાણે ભાવ વધારો 100% મળશે મળશે ને મળશે, અને બરોડા ડેરીના સત્તાધીશો આના માટે 100% સારું પરિણામ લાવવાનું એ ચિંતા રાખશે. પણ જો કદાચ 15મી તારીખે સાધારણ સભાની અંદર બરોડા ડેરીના તરફથી જે વિશ્વાસ મને આપ્યો છે, જે ખાતરી આપી છે, એમાં કંઈક પણ આમતેમ થશે તો આગામી દિવસમાં મારી બરોડા ડેરીની સામે લડત ચાલુ રહેશે. અને જ્યારે જ્યારે નાની મોટી બરોડા ડેરીના સભાસદો દ્વારા પણ જો મને કોઈ પ્રશ્ન આવશે તો હું ચેરમેનશ્રીને મારા તરફથી લેખિતમાં જાણ પણ કરીશ, મૌખિક પણ જાણ કરીશ. અને હું વિશ્વાસ રાખું છું કે એમને આપેલી ખાતરી પ્રમાણે એ પણ એ મારો વિશ્વાસ તોડે નહીં અને પ્રજાની વાતને સાંભળશે. ફરી એક વખત બધાને દિલથી હૃદયથી આભાર. વંદે માતરમ, ભારત માતા કી. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर. आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.